ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં છો? હું પાછી તમારી સાથે મસ્તી કરવા આવી ગઈ. તો આજે આપણે થોડી વાત કરીએ પહેલા, ઓકે? બાળ મિત્રો, પાઠ 3, આટલા બધા રમકડા તમે પાઠ ના આગળના વિડીયો જોયા ને? જોયા જ હોય ને, આવું પૂછાય જ નહીં, કારણ કે તમે તો ગુડ બોય એન્ડ ગુડ ગર્લ છો. સાચી વાત ને બાળ મિત્રો? તો બાળ મિત્રો, આપણે આગળના વિડીયોમાં શું શું શીખી ગયા એનું થોડુંક રિવિઝન કરી લઈએ, ઓકે? જો પહેલા તમે શું શીખ્યા, યાદ છે કોઈને? કોઈ બોલો જરા, શું શીખ્યા? હા, ગીતડું ગાયું. હા, ગીતડું ગાયું ને. બીજું શું કર્યું? રંગ પૂર્યું. હા ને, મનપસંદ રમકડામાં તમે રંગ પૂર્યા. અને બીજું શું કર્યું? શું? હા, વાર્તા શીખ્યા. સાની વાર્તા શીખ્યા? યાદ કરો, યાદ જ હોય ને, તમારી ફેવરિટ જો વાર્તા હતી કઈ? રૂપેશ કાકાના ટોયસ હાઉસ ની, હે ને? અને પછી તમે મસ્ત મસ્તી કરી આગળના વિડીયોમાં. શું શીખ્યા એમાંથી? શું બનાવતા શીખ્યા? ક્લે થી શું બનાવ્યું? તમે કર્યું હતું ક્લે થી? કર્યું જ હોય, મને ખબર છે તમે કર્યું જ હશે. તમને આગળના વિડીયોમાં સ્ટ્રોબેરી, પછી સફરજન ને જોક્ટર બનાવતા શીખવાડ્યું હતું ને મેમે. તો તમે આનું ઘરે પુનરાવર્તન કર્યું હશે, આની પ્રેક્ટિસ તમે ઘરે કરી જ હશે, કરી છે ને? અને નહીં કરી હોય તો કરજો, ઓકે? તો બાળ મિત્રો, આજે હું એની આગળ તમને સરસ મજાનું મૂળાક્ષર શીખવાડવા આવી છું. હા, કક્કો શીખી ગયા, પણ હું એમાંથી તમને અમુક મૂળાક્ષર શીખવાડવાની છું. જો બાળ મિત્રો, તમારી સ્ક્રીન પર સાનું પિક્ચર દેખાઈ રહ્યું છે. સાનું છે? જરા ધ્યાનથી જો અને મને કહો. હા, ક્ષત્રિયનું પિક્ચર છે. આ સાનું છે? ક્ષત્રિયનું. હા, તો હું આનાથી સ્ટાર્ટ થતો મૂળાક્ષર શીખવાડવાની છું. જોયું ને બાળ મિત્રો? જો બીજું પિક્ચર દેખાઈ રહ્યું છે, બીજું પિક્ચર સાનું છે. જો જરા ધ્યાનથી જોજો. તમે આવી વાર્તા સાંભળી હશે. આ સાનું પિક્ચર છે? હા, શ્રવણનું પિક્ચર છે. તો આજે હું આ બે મૂળાક્ષર તમને શીખવાડવાની છું. જોયું ને સરસ મજાના બે પિક્ચર? તો ચાલો બાળ મિત્રો, હવે મૂળાક્ષર તરફ જઈએ. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે અહીં ક્ષ કેવી રીતે લખાય તે શીખીશું. તમે અહીં જોઈ શકો છો કે આ પહેલી રો માં ટપકા સાથે આપેલું છે. તો આપણે પહેલા ટપકા ઉપર ઘૂંટીશું. અહીં પહેલા આપ્યું છે ટ, બરાબર છે? ત્યારબાદ અહીં અડધો ક્ષ આપ્યો છે, આપણે એ પણ લખીશું. ત્યારબાદ અહીં આખો ક્ષ આપ્યો છે. જોયું બાળ મિત્રો? હવે આ જ વસ્તુ તમારે ફરી નીચે લખવાનું છે. ધ્યાન રાખજો કે ત્રણ લીટીમાં જ લખાવવું જોઈએ. ત્યારબાદ આપણે અડધો ક્ષ કરીશું અને હવે આખો ક્ષ કરીશું. તો શું બની ગયું? ક્ષ. શું બની ગયું? ક્ષ. બોલો જોઈએ, ક્ષ, બરાબર? તેવી જ રીતે હવે આપણે બીજો મૂળાક્ષર જોઈએ, સ્ર. આને શું કહેવાય? સ્ર. એને આપણે જોઈએ. ટપકા ઉપર આપણે ઊંધો ચાર લખવાનો છે. ત્યારબાદ એ જ ટપકા ઉપર ચાર અને દાદાજીની લાકડી કરવાની છે. હવે ચાર, પછી અહીં ત્રાસી લીટી અને દાદાજીની લાકડી. તો આખો મૂળાક્ષર બની ગયો ને? આને શું કહેવાય? સ્ર. શું કહેવાય? સ્ર. તો હવે આપણે નીચેની લીટીમાં લખીશું. જોજો બાળ મિત્રો, ત્રણ જ લીટીમાં લખવાનું છે, એટલે ભૂલતા નહીં. આ ઊંધો ચાર લખ્યો, ત્યારબાદ ઊંધો ચાર લખ્યો અને દાદાજીની લાકડી કરી. હવે શું રહી ગયું? હા, શ્રમમાં ત્રાસી લીટી કરવાની રહી ગઈ, તો એ પણ કરી દઈએ, બરાબર બાળ મિત્રો? તમે જોયું ને ધ્યાનથી કેવી રીતે લખવાનું છે? તો આ રીતે તમારે પહેલા ટપકા ઉપર લખવાનું છે,
ત્યાર બાદ એની નીચેની લાઈનમાં લખવાનું છે અને જોજો ભૂલાઈ નહીં જાય તે માટે ફરી યાદ કરાવવાનું છે આ વાદળી લીટી અને આ વાદળી લીટી આ બે લીટીની વચ્ચે તમારે આ મૂળાક્ષર લખવાનો છે બરાબર ને તો ફ્રેન્ડ્સ તમે અહીં જોઈ શકો છો નીચેના શબ્દોમાં ક્ષ પર ગોળ કરો આપણે અહીં જોયું કે ક્ષ અને સ્ર કેવી રીતે લખાય હવે આપણે તે મૂળાક્ષરની પ્રવૃત્તિ કરવાની છે આ પહેલો અક્ષર અહીં લખ્યો છે અક્ષર બરાબર તો આમાં મને કહો ક્ષ ક્યાં છે કહો જોઈએ આ આ હા આ છે બરાબર તો આપણે અહીં ગોળ કરીશું ત્યારબાદ બીજો શબ્દ કયો લખ્યો છે ક્ષત્રિય બરાબર એમાં ક્ષ ક્યાં દેખાય છે હા અહીં દેખાય છે તો એના પર પણ આપણે ગોળ કરીશું હવે ત્રીજો શબ્દ પણ અહીં લખ્યો છે ધ્યાનથી જુઓ એમાં ક્ષ ક્યાં દેખાય છે આ તો નથી તો પછી કયો છે હા આ છે શું લખ્યું છે ક્ષિતિ શું બોલાય ક્ષિતિ તો આપણે અહીં પણ ગોળ કરીશું ત્યારબાદ ચોથા શબ્દમાં લખ્યું છે ભક્ષક તો ક્ષ ક્યાં છે હા અહીં છે તો અહીં આપણે ગોળ કરીશું ત્યારબાદ પાંચમો શબ્દ ક્ષાત્રધ શું વંચાય ક્ષાત્રધ તો અહીં ક્યાં ક્ષ લખ્યો છે હા અહીં છે તો અહીં આપણે ગોળ કરીશું તો બાળમિત્રો આપણે પહેલી લીટીમાં જે શબ્દ લખ્યા હતા એમાં ક્ષ જ્યાં આવતો હતો તેના પર ગોળ કર્યું હવેની આ બે લીટીમાં જે પણ શબ્દો છે તેમાં ક્ષ તમારે જાતે શોધવાના છે અને તેના પર ગોળ કરવાનું છે તો હું એકવાર એ શબ્દ તમને વાંચી સંભળાવું છું ધ્યાનથી જોજો દક્ષા નક્ષત્ર રક્ષા રક્ષક રાક્ષસ ક્ષાર અક્ષય મૂળાક્ષર અક્ષર ધામ રક્ષણ તો જોયું મિત્રો અહીં શબ્દ વાંચ્યા એમાં ક્ષ ક્યાં ક્યાં આવ્યો તેના પર તમારે ગોળ કરવાનું છે ત્યારબાદ અહીં આ સૂચના વાંચો નીચેના શબ્દોમાં સ્રની નીચે લીટી દોરો હવે આપણે જ્યાં સ્ર હોય ત્યાં શું દોરવાનું છે લીટી દોરવાની છે ગોળ કરવાનું નથી તો ચલો આપણે એ પણ કરીએ શ્રુતિ તો અહીં આવ્યો સ્ર તો અહીં એના નીચે આપણે લીટી કરીશું શ્રીનાથજી તો આમાં સ્ર ક્યાં દેખાયો હા અહીં દેખાય છે તો અહીં આપણે લીટી કરીશું જય શ્રી તો અહીં લીટી કરીશું હવે તમારે મને કહેવાનું છે કે અહીં સ્ર ક્યાં દેખાય છે મિશ્રિત તો ક્યાં આવ્યું સ્ર હા મિશ્રિત શ્રેણીક તો ક્યાં આવ્યું સ્ર હા અહીં છે તો અહીં આપણે લીટી કરીશું તો બાળમિત્રો ઉપર આપણે જોયું તે મુજબ અહીં પણ એવું જ કરવાનું છે પહેલી લીટીમાં જ્યાં સ્ર હતા તેના નીચે મેં લીટી કરી દીધી છે હવે એની નીચેની બે લીટીમાં જ્યાં સ્ર દેખાય ત્યાં તમારે જાતે લીટી કરવાની છે બરાબર હું આ શબ્દ પણ એકવાર વાંચી સંભળાવું છું ધ્યાનથી જોજો સર્વશ્રેષ્ઠ શ્રીમાન આશ્રિત બહુશ્રુત શ્રેણી શ્રેષ્ઠ શ્રેય સુશ્રી સુશ્રુત અશ્રુ તો જોયું બાળમિત્રો આ શબ્દ મેં તમને વાંચી સંભળાવ્યા હવે તમને ખબર પડી ગઈ હશે કે સ્ર ક્યાં છે તો એની નીચે તમારે જાતે લીટી કરવાની છે બાળમિત્રો ક્ષ ને શ્ર શીખ્યા ને આપણે હા આ બે મૂળાક્ષર તમારી પાઠ્યપુસ્તકમાં લખજો
ધ્યાન થી હને લીટી નું ધ્યાન રાખજો, લીટી ની બહાર ના જાય. ઓકે, અને આના પછી આપણે બીજું શું શીખ્યા, ક્ષ અને શ થી સ્ટાર્ટ થતા મૂળાક્ષર પર ગોળ અને લીટી કરીને બાળ મિત્રો, હા આ તમે કરજો અને મને બતાવવાનું ભૂલતા નહીં. ઓકે, આવી જ નવી પ્રવૃત્તિ ને નવી એક્ટિવિટી સાથે હું પાછી તમારી સાથે તમને મળવા આવી જઈશ. ઓકે બાળ મિત્રો, ત્યાં સુધી બાય બાય.